સુરતના ઘોડાદરા વિસ્તારની ઘટના એક પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઘૂસી છે. સમાજ મંડળના નામના બોર્ડ લગાડી પ્લોટમાં ગેરકાયદેસર રીતે કબજો કરી પ્લોટના કબજેદારોને હાથપગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાને લઈને અરજદારો મળીને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ન્યાય માટે રજૂઆત કરી હતી. મળતી વિગત મુજબ ઘોડાદરા વિસ્તારમાં રહેતા ભરતસિંહ સિસોદિયા અને ભીમસિંહ સિસોદિયા બંનેના ચાર ચાર પ્લોટ પર આક્ષેપ સાથે જણાવાયું હતું કે અન્ય લોકોએ મળીને અમારા પ્લોટ ઉપર ગેરકાયદે કબજો લઈને સમાજના મંડળનું બોર્ડ મારી દીધું છે અને બોર્ડ હટાવીએ તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, પણ એક સ્થાનિક પોલીસના કારણે અમારા પ્લોટમાં અસામાજિક તત્વોએ કબજો જમાવ્યો છે, એટલે હવે સુરત પોલીસ કમિશનર પાસે રજૂઆત કરી છે અને અમને આશા છે કે મને કમિશનર દ્વારા ન્યાય મળશે તેવું જણાવ્યું હતું. મારું નામ ભરતસિંહ જાંબરસિંહ સિસોદિયા. બરોબર, તમારે ક્યાં રહેવાનું છે, શું સમસ્યા લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા? મારે મહારાણા પ્રતાપ નગરમાં રહેવાનું છે. મારો પ્લોટ નંબર 22 છે અને મહારાણા પ્રતાપ નગરમાં જ મારા ચાર પ્લોટ છે અને અન્ય ભાઈના ચાર પ્લોટ છે. અમારા 8 પ્લોટ ઉપર કબજો કરી લીધો છે બીજા લોકોએ. આ વિકાસ પાંડુરંગને એમાં એક પોલીસનો માણસ બી છે, એસઆઈ રવિન્દ્ર શંકરસિંહ ઉર્ફે રાજેન્દ્ર શંકરસિંહ, એ છે, એનો સપોર્ટ છે એ લોકોને. અને રોજ રાતે દારૂ પી ખાઈને ઘર પર ધમાલ કરે છે અને તમને મારી નાખીશું, કાપી નાખીશું. આ વિકાસ પાંડુરંગ તો પીને એમ બોલતો ફરે છે કે ભરત માસ્તરની સોપારી આપી દીધી છે, એ તો મરી જશે એમ. હા, કરી છે ને. આજે આટલા અમને કમિશનરને મેં અરજી આપી છે, લીંબાયત પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. હું ન્યાયના આધારે ચાલવાવાળો માણસ છું, મને ખાતરી છે કે મને ન્યાય મળશે. બ્યુરો રિપોર્ટ, સુરત.